નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાહુલ અને તમે જોઈ રહ્યા છો ઓનલી ઓફિસર. મિત્રો, આજે વાત કરો છો 22 માર્ચનું જેટલું પણ કરંટ અફેર્સ બને છે તેની વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરો છો. તો મેક શ્યોર કે વિડીયો તમે લાસ્ટ તક જોતા રહો અને મારા નવા દર્શક મિત્રોને જણાવવાનું કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આ સબસ્ક્રાઇબના લાલ બટનને ક્લિક કરો અને બાજુના ઘંટી બટનને દબાવો જેથી સવારના 5 વાગે કરંટ અફેર્સના વિડીયો તમને તમારા મોબાઈલ ઉપર મળી રહે. આ વિડીયોની પીડીએફ ફાઇલ નીચે ડિસ્ક્રિપ્શનમાં દીધેલી છે, ડાઉનલોડ કરી લેજો, એકદમ ફ્રી છે. તમારે મને 1 પણ રૂપિયો ચૂકવવાની જરૂર રહેશે નહીં. અને વિડીયોઝ પસંદ આવતા એઝ અ રિક્વેસ્ટ કે એક લાઇક તો જરૂરથી કરજો. તમારે એક લાઇક કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટ સુધી આપણો વિડીયોઝ ત્યાં સુધી પહોંચી જશે, જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટની દુઆ મળશે મિત્રો તમને. તો અત્યારે લાઇક બટન પર ક્લિક કરો વિનંતી. તો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલો પ્રશ્ન આવે છે મિત્રો કે તાજેતરમાં ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો તાજેતરમાં ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ ઉજવવામાં આવ્યો છે 20 માર્ચના રોજ. આ દિવસ ઉજવવામાં આવ્યો છે. હવે 20 માર્ચનો રોજ તાજેતરમાં 2019માં ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ ઉજવવામાં આવ્યો છે. તો તેને ગુજરાતીમાં શું કહેવાય? તો સુખનો આંતરરાષ્ટ્રીય દિવસ. કયો? સુખનો આંતરરાષ્ટ્રીય દિવસ, મતલબ ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ તાજેતરમાં 20 માર્ચના રોજ ઉજવવામાં આવ્યો છે. તાજેતરમાં તેનો વિષય શું રહ્યો છે 2019માં? તો હેપીયર ટુગેધર. શું મિત્રો? હેપીયર ટુગેધર. 2019માં જે ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ દિવસ ઉજવવામાં આવ્યો છે એવા 20 માર્ચના રોજ તેની થીમ રહેલી છે. અને સૌપ્રથમવાર આ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? 2013ના રોજ સૌપ્રથમવાર ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ દિવસ ઉજવવામાં આવ્યો હતો. તો એટલું વસ્તુ મિત્રો આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિએ 30 વર્ષ પછી રાજીનામું આપ્યું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આ ટ્રેન્ડિંગ ટોપિક ચાલી રહ્યો છે આજે. તમારે કોઈ પણ ઇન્ટરનેશનલ ન્યૂઝ તમે જોતા હશો તો આ ટ્રેન્ડિંગ ન્યૂઝ ચાલી રહી છે. તો કયા દેશના રાષ્ટ્રપતિએ તાજેતરમાં 30 વર્ષ પછી રાજીનામું આપ્યું છે રાષ્ટ્રપતિ પદથી? તો તેનું નામ છે, તેનું રાષ્ટ્રપતિનું નામ તો નૂર સુલતાન નઝરબાયેવ તે રાષ્ટ્રપતિનું નામ છે. અને કયા દેશના રાષ્ટ્રપતિ છે આ જેણે તાજેતરમાં 30 વર્ષ પછી રાજીનામું આપ્યું છે તેના રાષ્ટ્રપતિ પદથી? તો કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ છે, તેનું નામ છે નૂર સુલતાન નઝરબાયેવ, તે રાષ્ટ્રપતિનું નામ છે. અને 30 વર્ષ સુધી તેણે સતત રાષ્ટ્રપતિ પદે તે રહ્યા છે. તેનું નામ છે નૂર સુલતાન નઝરબાયેવ. અને કયા દેશના છે? તો કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા મિત્રો. તો એટલું વસ્તુ તમને કઝાકિસ્તાન વિશે મિત્રો ખબર હોવી જોઈએ. હવે કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ છે તો સૌથી પહેલાં મેપમાં જોઈ લઈએ કે કઝાકિસ્તાન કઈ જગ્યાએ છે. તો આ રહ્યો કઝાકિસ્તાનનો મેપ. કઝાકિસ્તાનની કેપિટલ શું છે? તો અસ્થાના તેની કેપિટલ છે. તાજેતરમાં કરન્સી શું છે કઝાકિસ્તાનની? તો ટેંગે, કઝાકિસ્તાનની ટેંગે તેની કરન્સી છે. પ્રધાનમંત્રી કોણ છે તાજેતરમાં? તો ઓસ્કર મામિન તાજેતરમાં પ્રધાનમંત્રી છે કઝાકિસ્તાનના. તો એટલું વસ્તુ તમને કઝાકિસ્તાન વિશે મિત્રો ખબર હોવી જોઈએ. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, યાદ રાખજો. આ પણ પ્રશ્ન આવનારી એક્ઝામમાં પૂછાશે. 2019ની કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તમે તૈયારી કરતા હશો, ગુજરાત લેવલની, ગુજરાતની લેવલની જીપીએસસી ક્લાસ 1, 2, 3, 4ની, તો શું છે? તો તાજેતરમાં શૌર્ય ચક્ર કયા વ્યક્તિને મળેલો છે? તો તાજેતરમાં આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યું છે. તે વ્યક્તિનું નામ શું છે? તો એક છોકરાને આપવામાં આવ્યો છે. તેનું નામ છે ઇરફાન રમઝાન શેખ. કોણ મિત્રો? ઇરફાન રમઝાન શેખ. તેને તાજેતરમાં શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે તાજેતરમાં રાષ્ટ્રપતિ ભવનમાંથી. કઈ જગ્યાથી બિલોંગ કરે છે આ ઇરફાન રમઝાન શેખ? તો જમ્મુ કાશ્મીરનો છે. અને 14 વર્ષનો ઉંમર છે આ ઇરફાન રમઝાન શેખની. અને શા માટે આને શૌર્ય ચક્ર આપવામાં આવ્યો છે એ પણ મિત્રો યાદ રાખજો, કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછી લે. તો ઇરફાન રમઝાન શેખને 2000 ઘરમાં આતંકવાદી હુમલો થયો હતો. અને આતંકવાદીનો હુમલો થવાથી આ ઇરફાન રમઝાને આતંકવાદીઓ સામે લડાઈ કરી હતી અને આતંકવાદીઓને ભગાડી કાઢી હતા જમ્મુ કાશ્મીર. તેના ઘરમાં ઘૂસ્યા હતા આતંકવાદીઓ અને એની સાથે લડાઈ કરી અને એક આતંકવાદીને મારી પણ નાખ્યો હતો અને તેને ભગાડી દીધા હતા ઇરફાન રમઝાન શેખે. તો એને શૌર્ય ચક્ર તાજેતરમાં આપ્યું છે તેની વીરતા માટે. તો એટલું વસ્તુ આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. હવે જમ્મુ કાશ્મીરથી બિલોંગ કરે છે આ ઇરફાન રમઝાન શેખ. તો જમ્મુ કાશ્મીર છે તો સૌથી પહેલાં ભારતના મેપમાં જોઈ લઈએ કે જમ્મુ કાશ્મીર કઈ જગ્યાએ છે. તો આ રહ્યો ભારતનો મેપ. જમ્મુ કાશ્મીર કઈ જગ્યાએ છે? તો આ રહ્યું જમ્મુ કાશ્મીર. હવે જમ્મુ કાશ્મીરની એક બે કેપિટલ છે એવો પ્રશ્ન પૂછે કે ભારતનો એવો કઈ રાજ્ય છે જ્યાં બે કેપિટલ છે? તો રાજધાની છે બે. તો ભારતનું એકમાત્ર રાજ્ય જેનું નામ છે જમ્મુ કાશ્મીરનું આ બે કેપિટલ છે. એક ઉનાળા મતલબ ઋતુ આધારે બદલાય છે ત્યાં કેપિટલ. તો શ્રીનગર છે એ ઉનાળાને ધ્યાનમાં રાખીને રાખવામાં આવી છે કેપિટલ શ્રીનગર જમ્મુ કાશ્મીરની. અને જમ્મુ રાખવામાં આવી છે શિયાળાના સમયમાં જમ્મુ થઈ જાય છે કેપિટલ જમ્મુ કાશ્મીરની. ત્યારબાદ જમ્મુ કાશ્મીરના તાજેતરમાં રાજ્યપાલ કોણ છે? તો સત્યપાલ મલિક તાજેતરમાં રાજ્યપાલ છે જમ્મુ કાશ્મીરના.
તો એટલું વસ્તુ તમને જમ્મુ કાશ્મીર વિશે મિત્રો ખબર હોવી જોઈએ. હવે જમ્મુ કાશ્મીર છે તો જમ્મુ કાશ્મીર રિલેટેડ તમારી પાસે એક જનરલ નોલેજ હોવું જોઈએ કે ભારતનો એકમાત્ર એવો રાજ્ય કયું છે જેનો અલગથી એક ઝંડો છે. તો તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યો છો, આ છે જમ્મુ કાશ્મીરનો ઝંડો, તમે લાલ કલરનો જોઈ રહ્યો છો, તેમાં બતક આકારનો. તો જમ્મુ કાશ્મીરનો એકમાત્ર એવો ઝંડો છે જે બધા રાજ્યથી અલગ છે, અથવા તો એક જ રાજ્ય એવું છે જ્યાં પોતાનો અલગ ઝંડો છે. તો એવું કયું રાજ્ય છે? તો જમ્મુ કાશ્મીર. તો એટલું વસ્તુ તમને જમ્મુ કાશ્મીર વિશે મિત્રો ખબર હોવી જોઈએ. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, આવનારી એક્ઝામમાં આ પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો શું છે પ્રશ્ન? તો તાજેતરમાં ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર, મતલબ જેને આપણે કિન્નર કહેવામાં આવે છે, તેને ચૂંટણી એમ્બેસેડર તરીકે સૌ પ્રથમવાર એક મહિલા બનાવવામાં આવી છે. તેનું નામ છે, મતલબ આ ટ્રાન્સજેન્ડર છે જેને આપણે કિન્નર તરીકે ઓળખી છે. તો એકમાત્ર એવી ટ્રાન્સજેન્ડર બની તાજેતરમાં, જે 2019માં જે લોકસભાની ચૂંટણી થવાની છે તેને ધ્યાનમાં રાખીને ચૂંટણીના એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. તો તેનું નામ છે મિત્રો ગૌરી સાવંત. કોણ મિત્રો? ગૌરી સાવંતને તાજેતરમાં ચૂંટણી એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. તે એક ટ્રાન્સજેન્ડર છે, મતલબ કિન્નર છે મિત્રો. હવે ચૂંટણીનો અહીં ઉચ્ચાર થયો છે, જો ચૂંટણી છે તો 2019માં જે ચૂંટણી થવાની છે લોકસભાની, તો તાજેતરમાં મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે ભારતના? એ પણ યાદ રાખજો, કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછી લે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પ્રશ્ન. તો તાજેતરમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર છે સુનિલ અરોરા. કોણ મિત્રો? સુનિલ અરોરા તાજેતરમાં મુખ્ય ચૂંટણી કમિશનર છે. કેટલામાં નંબરના છે એ પણ યાદ રાખજો, ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં નંબર પણ પૂછી લે છે. તો તાજેતરમાં 23માં નંબરના સુનિલ અરોરા મુખ્ય ચૂંટણી કમિશનર છે ભારતના. તો એટલું વસ્તુ મિત્રો આ પ્રશ્ન મારી તમને ખબર હોવી જોઈએ. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો શું છે પ્રશ્ન? તો તાજેતરમાં પ્રથમ મહિલા જેને ગણિત એવોર્ડ આપવામાં આવ્યો છે, તો કયો પુરસ્કાર? તો એબેલ પુરસ્કાર. આ એબેલ પુરસ્કારને નોબેલ પુરસ્કાર સાથે સરખાવવામાં આવ્યો છે. જો ગણિતના ક્ષેત્રમાં જો સૌથી મોટો પુરસ્કાર હોય તો એબેલ પુરસ્કાર, જેને નોબેલ પુરસ્કાર તરીકે પણ ઓળખાય છે. તો એવો પ્રશ્ન પૂછી શકે કે એબેલ પુરસ્કાર કયા ક્ષેત્રે આપવામાં આવે છે? તો ગણિત ક્ષેત્રે આપવામાં આવે છે. અને ગણિત ક્ષેત્રે વિખ્યાન ધરાવતી તાજે એવોર્ડ આપવામાં આવ્યો છે એબેલ પુરસ્કાર કઈ મહિલાને? તો તેનું નામ છે કરેન ઉહલેનબેક. કોણ મિત્રો? કરેન ઉલ્હેનબેકને, જે એક મહિલા છે તેને તાજેતરમાં એબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. હવે એબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે કેટલા વર્ષની ઉંમરે? તો તાજેતરમાં એની 76 વર્ષની ઉંમર છે અને તાજેતરમાં તેને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. હવે આ પુરસ્કારની શરૂઆત ક્યારે થઈ એ પણ યાદ રાખજો, ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં થોડું ડીપમાં પૂછી લેજો, તમે ક્લાસ 1-2ની તૈયારી કરતા હશો. તો એબેલ પુરસ્કારની શરૂઆત થયેલી હતી નોર્વેના રાજા દ્વારા, આ પુરસ્કાર આપવાની શરૂઆત થયેલી છે. અને સૌ પ્રથમવાર ક્યારે આને આપવામાં આવી હતી એ પણ યાદ રાખો, તો 2003થી અપાય છે મિત્રો. ક્યારે? 2003થી આની શરૂઆત થઈ છે. અને જે વ્યક્તિને આ એબેલ પુરસ્કાર મળે છે તેને ઇનામ પેટે કેટલું મળે છે રકમ? તો રકમ પણ યાદ રાખજો, ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં રકમ પણ પૂછી લે છે. તો $7 લાખ, મતલબ ઇન્ડિયન રૂપીસમાં કન્વર્ટ કરવામાં આવે અત્યારે તાજેતરમાં જે ડોલરની રેટ ચાલી રહી છે તેને ધ્યાનમાં રાખીને, તો $7 લાખ મતલબ ભારત ઇન્ડિયન રૂપીસમાં કેટલા થાય? તો 4,80,13,700 રૂપિયા આ ઇનામ પેટે આ રકમ મળે છે આ એબેલ પુરસ્કાર મેળવનાર વ્યક્તિને. તો તાજેતરમાં કઈ વ્યક્તિને આ એબેલ પુરસ્કાર મળેલો છે ગણિત ક્ષેત્રે? તો તેનું નામ છે મિત્રો કરેન ઉહલેનબેકને તાજેતરમાં 76 વર્ષની ઉંમરે આ પુરસ્કાર મળેલો છે. તો એટલું વસ્તુ મિત્રો આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં વિશેષ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ કયા વ્યક્તિએ જીતેલો છે? તો તાજેતરમાં સોનુ કુમારે વિશેષ ઓલિમ્પિકમાં તાજેતરમાં ગોલ્ડ મેડલ જીતેલો છે. અને આ વિશેષ ઓલિમ્પિક કઈ જગ્યાએ તાજેતરમાં આયોજન થયું છે? તો UAEમાં તેનું આયોજન થયું છે. હવે પ્રશ્ન થશે કે આ UAEનું ફૂલ ફોર્મ જણાવો. તો યુનાઇટેડ અરબ અમીરાત. કઈ જગ્યાએ આયોજન થયું છે તાજેતરમાં આ વિશેષ ઓલિમ્પિકનું? તો યુનાઇટેડ અરબ અમીરાતમાં તાજેતરમાં તેનું આયોજન થયું છે, અબુધાબીમાં તેનું આયોજન કરવામાં આવ્યું છે. હવે UAE છે મિત્રો, તો સૌથી પહેલાં મેપમાં જોઈ લે કે UAE કઈ જગ્યાએ છે. તો આ રહ્યો UAEનો મેપ, મતલબ યુનાઇટેડ અરબ અમીરાતનો મેપ. કેપિટલ શું છે? તો અબુધાબી તેની કેપિટલ છે. રાષ્ટ્રપતિ કોણ છે? તો ખલીફા બિન જયદ અલ નહયાન તાજેતરમાં રાષ્ટ્રપતિ છે. પ્રધાનમંત્રી કોણ છે તાજેતરમાં યુનાઇટેડ અરબ અમીરાતના? તો મોહમ્મદ બિન રશીદ અલ મક્તુમ તાજેતરમાં પ્રધાનમંત્રી છે UAEના. અને કરન્સી શું છે UAEની? તો દિહરામ તેની કરન્સી છે. તો એટલું વસ્તુ તમને UAE વિશે મિત્રો ખબર હોવી જોઈએ, યુનાઇટેડ અરબ અમીરાત વિશે ખબર હોવી જોઈએ. હવે UAE રિલેટેડ એક જનરલ નોલેજ તમારી પાસે હોવું જોઈએ કે જેવી રીતના આપણે કોઈ પણ જગ્યાએ આપણે આપણા ઇન્ડિયામાં જો પોલીસ જાય તો પોલીસ પાસે કેવો પ્રકારની કાર છે. તો UAEમાં એક પોલીસ માટે તો એક સારામાં સારી સુવિધા આપવામાં આવી છે. તો તેને પોલીસમાં લેમ્બોગિની કારથી તે સુવિધા આપે છે લોકોને. તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ છે
પોલીસ યુઝ કરે છે લેમ્બોગિની કાર. અને તમે ટીવી તમે ગૂગલમાં સર્ચ કરશો કે લેમ્બોગિની કારની પ્રાઇસ કેટલી છે, તમને આઈડિયા આવશે કે કેટલો ધનવાન દેશ છે યુએઈ, યુનાઇટેડ અરબ અમીરાત, જે ફેસિલિટી પણ એવી આપે છે ત્યાંના નાગરિકોને. તો પોલીસ દ્વારા લેમ્બોગિની રખાય છે કારણ કે સમય સમયે પહોંચી શકાય કોઈ એક જગ્યા માટે. તો પોલીસ માટે લેમ્બોગિની કાર આપવામાં આવે છે સરકાર દ્વારા, યુએઈ દ્વારા. ત્યારબાદ ભુજ ખલીફા કઈ જગ્યાએ આવેલો છે એવો પણ પ્રશ્ન પૂછે, તો દુબઈમાં આવેલો છે ભુજ ખલીફા. તેની લંબાઈ કેટલી છે એ પણ યાદ રાખો. તો તેને તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ છે ભુજ ખલીફા. એ 90 કિલોમીટરની દૂરથી પણ તમે જોઈ શકો છો કે આ જગ્યાએ ભુજ ખલીફા આવેલો છે. તો એવો પણ પ્રશ્ન પૂછ્યો કે ભુજ ખલીફા કઈ જગ્યાએ છે, તો તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો દુબઈમાં આવેલો છે આ ભુજ ખલીફા. તો એટલું વસ્તુ મિત્રો આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, આપણે ગુજરાત રિલેટેડ છે. યાદ રાખજો કોમ્પિટિટિવ એક્ઝામમાં 2019 તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તમે તૈયારી કરતા હશો તો જરૂરથી પૂછાશે. તો તાજેતરમાં ગુજરાતમાં છે, તો તાજેતરમાં કયા રાજ્યે કોન્ક્યોર એક્ઝામ બી વોરિયર નામની એપ લોન્ચ કરી છે? તો તાજેતરમાં ગુજરાત રાજ્ય દ્વારા આ એપ લોન્ચ કરવામાં આવી છે. અને કયા કોના દ્વારા આ એપ બનાવવામાં આવી છે એ પણ યાદ રાખજો કોમ્પિટિટિવ એક્ઝામ પૂછી લે. તો IIPSG દ્વારા તાજેતરમાં કોન્કર એક્ઝામ બી અ વોરિયર નામની એપ લોન્ચ કરવામાં આવી છે તાજેતરમાં IIPSG દ્વારા. હવે IIPSG છે તો તેનું ફૂલ ફોર્મ જણાવો, યાદ રાખજો કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછી લે કે કોના દ્વારા આ એપ તૈયાર કરવામાં આવી છે. તો આ એપ તૈયાર કરવામાં આવી છે IIPSG દ્વારા. તો તેનું ફૂલ ફોર્મ છે મિત્રો ઇન્ડિયન પબ્લિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગર. શું છે IIPSGનું ફૂલ ફોર્મ? તો ઇન્ડિયન પબ્લિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગર. હવે આ એવો પ્રશ્ન તમારા માઇન્ડમાં હશે કે આ એપ લોન્ચ કરવાનું કારણ શું છે મિત્રો? તો આ એપ લોન્ચ કરવાનું કારણ એક જ છે કે જે એક્ઝામ દરમિયાન જે પરીક્ષાના ટાઈમમાં જે સ્ટુડન્ટોને ટેન્શન થાય છે તે ટેન્શનને મતલબ જે પ્રેશર આવે છે તેને દૂર કરવા માટે તાજેતરમાં આ એપ લોન્ચ કરવામાં આવી છે, જેથી સારી રીતે સ્ટુડન્ટ એક્ઝામ આપી શકે તેની માટે સરકાર ગુજરાત સરકાર દ્વારા આ એપ લોન્ચ કરવામાં આવી છે તાજેતરમાં આપણા ગુજરાતમાં. અને કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે એ પણ યાદ રાખજો IIPSG દ્વારા. હવે ગુજરાત દ્વારા કરવામાં આવ્યું છે તો ગુજરાતનો સ્થાપના દિવસ શું છે યાદ રાખજો, ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામ પૂછી લે છે. તો ગુજરાતનો સ્થાપના દિવસ છે મિત્રો 1 મે 1960ના રોજ. ક્યારે? 1 મે 1960ના રોજ ગુજરાતનો સ્થાપના દિવસ છે. તો એટલું વસ્તુ તમને ગુજરાત વિશે મિત્રો ખબર હોવી જોઈએ. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં ઝિમ્બાબ્વે કયું ચક્રવાત આવ્યું છે તાજેતરમાં? તો તાજેતરમાં ઝિમ્બાબ્વે દેશમાં કયું ચક્રવાત આવેલું છે તેનું નામ છે મિત્રો ઈડાઈ. કોણ? કયું ચક્રવાત આવેલું છે? ઈડાઈ નામનું ચક્રવાત તાજેતરમાં ઝિમ્બાબ્વેમાં આવેલું છે. અને ઘણી બધી જાનમાલને નુકસાની થવામાં આવી છે અને ઘણું બધું નુકસાન થયું છે ઝિમ્બાબ્વેમાં મિત્રો. હવે ઝિમ્બાબ્વે છે તો ઝિમ્બાબ્વે રિલેટેડ ટોપિક પૂછે, તો સૌથી પહેલાં મેપમાં જોઈ લે કે ઝિમ્બાબ્વેનો મેપ કઈ જગ્યાએ છે. તો આ રહ્યો ઝિમ્બાબ્વેનો મેપ. ઝિમ્બાબ્વેની કેપિટલ શું છે? તો હરારે તેની કેપિટલ છે. કરન્સી શું છે ઝિમ્બાબ્વેની? તો બોન્ડ કોઈન, જેને ડોલર પણ તરીકે પણ ઓળખાય છે. તો ઝિમ્બાબ્વેની કરન્સી છે મિત્રો એ. હવે ઝિમ્બાબ્વે છે તો ઝિમ્બાબ્વેમાં આયુષ્ય કેટલું હોય છે માણસનું? તો સૌથી દુનિયામાં સૌથી નાની ઉંમરે જો કોઈ દેશમાં મરી જતા હોય તો ઝિમ્બાબ્વેમાં, તો પુરુષની ઉંમર છે મહત્તમ 46 વર્ષની અને આયુષ્ય છે સ્ત્રીનું 45 વર્ષનું. તો દુનિયામાં સૌ એકમાત્ર એવો દેશ છે જ્યાં લોકોનું આયુષ્ય સૌથી ટૂંકું છે, 45-46 વર્ષે વ્યક્તિ મૃત્યુ પામે છે. તો એટલું વસ્તુ તમને ઝિમ્બાબ્વે વિશે મિત્રો ખબર હોવી જોઈએ. અને આજના વિડીયોમાં કયો તમને સારામાં સારો પ્રશ્ન લાગ્યો તમારે મને નીચે કોમેન્ટ બોક્સમાં લખીને મને મોકલવાનો છે, જેથી મને પણ આઈડિયા આવે કે મારા સ્ટુડન્ટ કઈ કઈ વસ્તુ પર સૌથી વધારે ફોકસ આપે છે. તો એઝ અ રિક્વેસ્ટ કે તમે આનો આન્સર નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. ત્યારબાદ મિત્રો કાલના વિડીયોના પ્રશ્ન હતા કે સુનિલ અરોરા ભારતના કેટલામાં નંબરના મુખ્ય ચૂંટણી કમિશનર છે? તો તાજેતરમાં 23મા નંબરના છે. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન હતો કે કયા દેશના પ્રધાનમંત્રી ભારતની 10 દિવસની યાત્રા પર આવ્યા છે? તો તેનો સાચો આન્સર છે ગિની દેશના. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન હતો કે એશિયન યુથ ચેમ્પિયનશિપમાં ભારતે કેટલા ગોલ્ડ મેડલ અથવા તો મેડલ જીતેલા છે? તો ટોટલ 26 મેડલ જીત્યા છે એશિયન યુથ ચેમ્પિયનશિપમાં મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન હતો કે આનંદીબેન પટેલ મધ્યપ્રદેશના કેટલામાં નંબરના રાજ્યપાલ છે? તો તેનો સાચો આન્સર છે 27મા નંબરના. તો ઘણા બધા સ્ટુડન્ટે આનો સાચો આન્સર આપેલો છે મિત્રો. તો થેન્ક યુ સો મચ મિત્રો, આવી રીતે ફીડબેક કરતા રહેજો જેથી મને પણ વધારે મોટિવેશન મળે. તમારી માટે નોન સ્ટોપ ડેલી બેસ પર આવા કરંટ અફેર્સના વિડીયો તમારી માટે લાવતો રહો. તમારો કોઈ પણ ડાઉટ્સ હોય, કોઈ પણ સુઝાવ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. 24 કલાકની અંદર રિપ્લાય કરવાની કોશિશ કરીએ. અને વિડીયોઝ પસંદ આવતો એઝ અ રિક્વેસ્ટ કે તમારા માઇન્ડમાં કોઈ પણ મોટિવેશન વર્ડ હોય તો જરૂરથી લખજો જેથી મને પણ વધારે મોટિવેશન મળે. તમારી માટે નોન સ્ટોપ ડેલી સવારના 5 વાગે તમને વિડીયોઝ મળી રહે એવી હર મોટી કોશિશ કરીએ અમારી ચેનલ પરથી. એકદમ ફ્રી,
તમારે મને એક પણ રૂપિયો ચૂકવવાની જરૂર રહેશે નહીં. અને મિત્રો આજનો વિડીયો ટાર્ગેટ છે ખાલી 600 લાઇકનો. મને ખબર છે કે તમે જલ્દીમાં 600 લાઇકનો ટાર્ગેટ પૂરો કરી દેશો. તો એઝ અ રિક્વેસ્ટ કે તમે એક લાઇક તો જરૂરથી કરજો. તમે એક લાઇક કરશો તો કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટ સુધી, ગરીબ છોકરા સુધી ગુજરાતના આ વિડીયોઝ આપણો પહોંચી જશે અને કરંટ અફેર્સનો લાભ એ મેળવી શકશે વિના સંકોચે, ફ્રીમાં તેને આ નોલેજ મળી રહે. તો એઝ અ રિક્વેસ્ટ કે કોઈ પણ સંકોચ કર્યા વગર એક લાઇક બટન પર ક્લિક જરૂરથી કરજો, જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટની તમને દુઆ મળી છે. મિત્રો નવા દસ મિત્રોને જણાવવાનું કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આ સબસ્ક્રાઇબના લાલ બટનને ક્લિક કરો, જેથી 5:15 વાગે કરંટ અફેર્સના વિડીયોઝ તમને તમારા મોબાઈલ પર મળી રહે. અને આ બાજુના ઘંટી બટન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે ઘંટી બટન દબાવવાનું ભૂલી જશો તો મારા 5:15 વાગે તમને વિડીયોઝ મળશે નહીં. તો એઝ અ રિક્વેસ્ટ કે તમે આ ઘંટી બટન દબાવતા જજો. ત્યારબાદ મિત્રો આજના વિડીયોના પ્રશ્ન છે કે પ્રમોદ સાવંત ગોવાના કેટલામાં નંબરના મુખ્યમંત્રી તાજેતરમાં બન્યા છે? તો ઓપ્શન છે 11 નંબર, 12 નંબર, 13 નંબર અને 14 નંબર. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે અંકલ ઓલિમ્પિક કયા દેશના વ્યક્તિ છે? તો તેને તાજેતરમાં નિધન થયું છે. તો એનું ઓપ્શન છે જાપાનના, પાકિસ્તાનના, ઇઝરાયલના અને ચીનના. આ ઇઝરાયલ છે, સોરી. ત્યારબાદ મિત્રો સેકન્ડ છે કે ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું છે? તો 1,00,000, 1,96,024 અને 2,00,000. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે જીએસટીની તાજેતરમાં કેટલામી બેઠક થઈ છે? તો ઓપ્શન છે 31, 32, 33 અને 34. જો તમે મિત્રો ડેઇલી બેસ પર મારા કરંટ અફેર્સના વિડીયોઝ મિત્રો જોતા હશો તો તમે આનો આન્સર સરળતાથી આપી શકશો. તો એઝ અ રિક્વેસ્ટ કે તમે આનો આન્સર નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. તમારો કોઈ પણ સુઝાવ હોય, તમારો કોઈ પણ ડાઉટ્સ હોય તો નીચે જરૂરથી લખજો. 24 કલાકની અંદર તમારો હરેક ડાઉટ્સને ક્લિયર કરવાની હરમુટગી કોશિશ કરી. અને આજનો વિડીયો ટાર્ગેટ છે મિત્રો ખાલી 600 લાઇકનો. મને ખબર છે કે તમે જલ્દીમાં 600 લાઇકનો ટાર્ગેટ પૂરો કરી દેશો. તો એઝ અ રિક્વેસ્ટ કે તમે આ 600 લાઇકનો ટાર્ગેટ જલ્દી પૂરો કરી દો, જેથી મને પણ વધારે મોટિવેશન મળે અને આપણો વિડીયોઝ વધારે યુટ્યુબ પર ટ્રેન્ડિંગમાં ચાલુ થાય અને વધારે લોકો આપણી નોલેજનો ભરપૂર લાભ મેળવી શકે. તો એઝ અ રિક્વેસ્ટ કે 1 લાઇક તો જરૂરથી કરજો. અને તમારો કોઈ વોટ્સઅપ ગ્રુપ હોય, તમારો કોઈ ફેસબુક ગ્રુપ હોય, અથવા ટ્વિટર યુઝ કરતા હોય, ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય, કોઈ પણ સોશિયલ મીડિયા યુઝ કરતા હો તો મારો વિડીયો શેર જરૂરથી કરજો, જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટ સુધી આપણો વિડીયોઝ પહોંચી જશે. તો એઝ અ રિક્વેસ્ટ કે એક હમ્બલ રિક્વેસ્ટ છે બધા લોકોને જેટલા પણ મારો વિડીયોઝ જોવે છે મિત્રો, તમારી સાથે વધારે લોકો આપણી ચેનલ સાથે, ઓનલી ઓફિસર ચેનલ સાથે જોડાય અને વધારે લોકો આ નોલેજનો ભરપૂર લાભ મેળવી શકે. તો એઝ અ રિક્વેસ્ટ કે આ વિડીયો શેર જરૂરથી કરજો. જેટલા પણ લોકો શેર કરે છે એ મારે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, જેથી મને પણ આઈડિયા કે કેટલા લોકોએ વિડીયો શેર કર્યો છે. મિત્રો તમારો કિંમતી સમય આપીને મારો વિડીયો જોવા માટે ધન્યવાદ. હું આશા કરું કે તમારો દિવસ આજનો ખૂબ જ સરસ જાય. મિત્રો તમારી આવનારી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો. મિત્રો